नमस्कार दर्शक मित्रों, अब तक चैनल पर आपनो स्वागत छे। विगतवार समाचार जोता पहला एक नजर आज ना मुख्य समाचार पर। 14 जून એટલે રક્તદાન દિવસ, તે નિમિત્તે યોજાયો સિવિલ હોસ્પિટલમાં રક્તદાન કેમ્પ। રાજકોટમાં યોજાયું 5 દિવસીય ફૂડ એક્ઝિબિશન, મોટી સંખ્યામાં લીધી લોકોએ મુલાકાત। કડડામાં નરેગા યોજનાના 700 મજૂરો છેલ્લા 6 મહિનાથી પગાર વિહોણા, આગામી 2 દિવસોમાં પગાર નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી। હવે જોઈએ વિગતવાર સમાચાર। बोटाद तालुकाना भडला अने आजूबाजूना गामडाओमां सरकारनी सौनी योजना हेठळ चालती नर्मदा केनालनी पाइपलाइन नाखवामां आवी रही छे, त्यारे कॉन्ट्राक्टर द्वारा खेडूतोने योग्य वळतर न मळता खेडूतोए बोटाद कलेक्टरने आवेदनपत्र पाठव्युं हतुं अने आगामी दिवसोमां योग्य उपाय नहीं आवे तो उग्र आंदोलननी चीमकी आपी छे। आजे आ कलेक्टर ऑफिसे अमे सौनी योजनानुं काम नाना भडला वीरभाई टा भडला ત્યાં ચાલી રહ્યું છે, ત્યારે ત્યાંના જે કોન્ટ્રાક્ટરો જે ખેડૂત ગરીબ ખેડૂત મધ્યમ વર્ગના ખેડૂત ઉપર ખોટો અત્યાચાર ગુજારી રહ્યા છે, અને જ્યારે એના બગીચા હોય કે ખેતીવાડીમાં ઉગેલા પાકો હોય તો એ પૂરું વળતર નહીં આપતા, ખેડૂતો જ્યારે એની પાસે રજૂઆત કરતા હોય છે કે અમારા પાકનું અમને રક્ષણ મળવું વળતર મળવું જોઈએ તો પૂરું એને આપતા નથી, ત્યારે જો વધારે પડતા એને કંઈ ઓલું કરે તો એ પોલીસનો સહારો લઈ પોલીસ પ્રોટેક્શન લઈ અને નાના માણસોની અંદર ઘણો બધો અત્યાચાર અને દમન ગુજારેલો છે, તો એના માટે આ 3-4-5 ગામના બધા ભેગા ખેડૂતો થઈ એકત્રિત થઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે બોટાદ જિલ્લા સેવા સદનની અંદર કલેક્ટરશ્રીને આવેદનપત્ર માટે પધારેલ છે, અને મને પણ કાલે એ લોકો બધા ભેગા થઈ અને રજૂઆત કરેલી અને મેં પણ એ લોકો શાંતિથી સાંભળ્યા અને સાથે આવી આજે અમે આ કલેક્ટર ઓફિસે આવી અને આવેદનપત્ર આપેલ છે। જામનગરમાં બોગસ ડિગ્રીના પર્દાફાશ બાદ રાજકોટમાં પણ ધમધમતા અમાન્ય ક્લાસીસો અને સ્ટડી સેન્ટરોમાં ખુદ કુલપતિ ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમે ચેકિંગ કર્યું હતું। ટ્રેનિંગ કોમ્પ્યુટર અને લેંગ્વેજના સ્ટડી સેન્ટરોના ડોક્યુમેન્ટ સહિતના પુરાવાઓની આકરી તપાસ કરી બોગસ ડિગ્રી કે સર્ટિફિકેટ આપે છે કે કેમ તે અંગેની ખાતરી કરાઈ હતી। આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસીએ અવતક સાથે વાતચીત કરી હતી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજરોજ જે રાજકોટ શહેરની અંદર જે સ્ટડી સેન્ટર ચાલી રહ્યા છે એની ઓછીનથી અમે તપાસ કરી, જે સેન્ટર ચાલે છે એની અંદર કોઈ બોર્ડના ડિગ્રી ડિપ્લોમા અથવા કોઈ ડિસ્ટન્સ એજ્યુકેશન કાઉન્સિલ માન્ય સંસ્થાઓ છે કે અમાન્ય સંસ્થાઓ છે એની તપાસ કરી। આના માટેનું મુખ્ય કારણ એ છે કે ડ્રીમ એજ્યુકેશન નામની એક સંસ્થા અથવા તો એના એક માલિકે જામનગરની અંદરથી બોગસ ડિગ્રી માટેની તપાસ અમારી ચાલી રહી છે। એ તપાસની અંદર 3 લોકો કુટુંબના જ અને બીજા 2 મળત્યા એ 5 લોકો બોગસ ડિગ્રીનું વેચાણ કરે એવી પ્રાથમિક તબક્કે અમને માહિતી મળી છે। એના આધારે એ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હવે 6 દિવસના રિમાન્ડ છે, એની અંદર એ હકીકત બહાર આવશે કે આઉટ ઓફ સ્ટેટની અંદર કઈ યુનિવર્સિટીની ડિગ્રીઓનું એ સેલિંગ કરતા હતા। પ્રાથમિક માહિતી અમને એવી મળી છે કે 25,000થી લઈ અને 2,00,000 રૂપિયા સુધીની એ ડિગ્રીઓનું વેચાણ કરતા હતા। પોલીસ તપાસનો એ વિષય છે અત્યારે કરી રહી છે, એ બધાની ધરપકડ કરી છે, એટલે અમારી એક ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડિકેટ ડેપ્યુટી રજિસ્ટ્રાર અને હું પોતે કુલપતિ તરીકે આજે રાજકોટના જે બોર્ડ રોડ ઉપર જાઓ ને બોર્ડ લખેલા છે કે અમારે ત્યાં બીટેક એમટેક ના કરો તો એની આજે અમે તપાસ કરી। હીરાપન્ના શોપિંગ સેન્ટરની અંદર 125 નંબરની દુકાન છે, ત્યાં આવું બીટેક અને એમટેકનું બોર્ડ હતું। તપાસ કરતાં એવું માલુમ પડ્યું છે કે અત્યારે એ દુકાન કોઈને આપી નથી, એના માલિક કોઈ બીજા છે, અગાઉ એ સિક્કિમ મણિપાલ કે એની સાથે આવું ડિસ્ટન્સ એજ્યુકેશન સેન્ટર ચલાવતા હતા। રાજકોટના જૂની પેઢીના પ્રેસ ફોટોગ્રાફર મનહરભાઈ ટંકારિયાનું અવસાન થતાં રાજકોટના અખબારી આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે। મનહરભાઈ રાજકોટના સર્વશ્રેષ્ઠ તસવીરકાર પૈકીના એક હતા, ઉપરાંત અબ તક સાથેની તેની મુલાકાત પણ ક્યારેય ભૂલી નહીં શકાય। આમ તેના અવસાનથી રાજકોટના અખબારી આલમને કદી ન પૂરાય તેવી ખોટ પડી છે।
વેકેશન બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની શાળા કોલેજો ધમધમવા લાગી છે. સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટમાં આજુબાજુના ગામથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે એસટી નિગમે પાસ કાઢી આપવાની પ્રક્રિયા શરૂ કર્યા બાદ માત્ર 8 દિવસમાં જ 9200 પાસ ઇસ્યુ કરી દીધા હોવાનું રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યું હતું. આમ વિદ્યાર્થીઓને 82.5% રાહતથી અને વિદ્યાર્થિનીઓને નિઃશુલ્ક પાસ કાઢી આપવામાં આવશે. સિંગાપોર સરકારે તસ્કરો દાણચોરો પાસેથી જપ્ત કરેલો 8000 કિલો હાથી દાંતના જથ્થાનો નાશ કર્યો હતો, ત્યારે જાણવા મળ્યું કે પ્રથમવાર જ સિંગાપોરમાં આટલી મોટી સંખ્યામાં હાથી દાંત નષ્ટ કરાયા છે. ઉપરાંત તાજેતરમાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ વીરપ્પનના હાથીનો નિર્દયીપણે શિકાર કરીને દાંતની વેપારની વાત વણાયેલી છે. રાજકોટ શહેરમાં છેલ્લા 50 દિવસમાં 3ના ખૂન અને 1ની હત્યાના પ્રયાસથી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસ સ્ટોન કિલરને ઝડપવામાં ફાફા મારી રહી છે. જેના વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા મયુર સરવૈયા. જી વિભૂતિ, ચોક્કસ જણાવી દઉં કે અત્યારે રાજકોટમાં જે 50 દિવસમાં છેલ્લી 3 હત્યા અને 1 હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યું છે. આ હત્યાની વાત કરવામાં આવે તો જે હત્યા કરવામાં આવી રહી છે સ્ટોન કિલર દ્વારા કરવામાં આવી રહી છે. કોણ છે સ્ટોન કિલર, એવા અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે. અને ખાસ કરીને જોવામાં આવે તો આ સ્ટોન કિલરનો આજે જે સ્કેચ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં એક હત્યાનો પ્રયાસ કરવામાં જે બચવામાં આવ્યો છે એના દ્વારા સ્કેચ તૈયાર કરવામાં આવ્યો છે. અને પોલીસને આ હજુ પોલીસના શંકાજમાં સ્ટોન કિલર આવ્યો નથી. સ્ટોન કિલર કેવી રીતના હત્યા કરે છે તો એ જોવાનું રહ્યું કે સ્ટોન કિલર જે હત્યા કરે છે માથાના ભાગે અને ઈજા કરે છે અને માથું છૂંદીને હત્યા કરે છે, એટલા માટે સ્ટોન કિલર એને કહેવામાં આવ્યો છે. અને ખાસ કરીને જોવામાં આવે તો પોલીસ આ બાબતે હજુ નિષ્ફળ રહી છે. પોલીસ દ્વારા અત્યારે કેટલા પ્રયાસો કરી રહ્યા છે આ સ્ટોન કિલરને પકડવામાં, ત્યારે ખાસ કરીને એ જોવાનું રહ્યું કે મોવડીમાં જે વિસ્તારમાં એક શાક માર્કેટમાં એક મનોજભાઈ કરીને હતા, એમની પણ સ્ટોન કિલર દ્વારા હત્યા કરવામાં આવી. રીતના 3 હત્યા કરવામાં આવી છે, જેમાં હોકિંગ કરવા જતા લોકોમાં અત્યારે ફફડાટ જોવા મળી રહ્યું છે. અને છેલ્લા ઘણા સમયથી સ્ટોન કિલરની હત્યા બાદ હોકિંગમાં જે લોકો નીકળે છે એની પણ અત્યારે કંઈક ડર લાગી રહ્યો છે, જેથી હોકિંગની જે સંખ્યા છે એમાં પણ કંઈક ઘટાડો જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને કોણ છે આ સ્ટોન કિલર પોલીસ કેમ નથી પકડી શકતી, એવા પણ અત્યારે શંકાજમાં પોલીસના શંકાજમાં કેમ સ્ટોન કિલર નથી આવતો, એવી પણ રાજકોટમાં અત્યારે વાતો વેગાડતી જઈ રહી છે. ત્યારે ખાસ કરીને જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા સ્ટોન કિલરને પકડવા મોબાઈલ નેટવર્કનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ સ્ટોન કિલર ચાલાક નીકળતા મોબાઈલ નેટવર્કનો પ્રયાસ પણ ન સફળ નથી રહ્યો. ત્યારે ખાસ કરીને જોવાનું રહ્યું કે શું છે આ સ્ટોન કિલર ને ક્યારે પકડાશે, રાજકોટ પોલીસ ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. જી વિભૂતિ, પોરબંદર તાલુકાના માધવપુર ખેડ ખાતે આવેલી ગ્રામ પંચાયત સંચાલિત શેઠ NDR હાઈસ્કૂલના ક્લાર્ક અને ભાજપના પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાનું બહુમાન સાથે હાઈસ્કૂલના ક્લાર્ક પદેથી નિવૃત્તિ વિદાયમાન અપાયું હતું. આ તકે હાઈસ્કૂલના આચાર્ય સહિતના સ્ટાફે સાલ ઓઢાડી સન્માન સાથે નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું હતું. પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ જામીન મેળવવા કોઈ પણ બાંહેધરી આપવા તૈયાર થયા છે, ત્યારે તેણે જામીન મળે તો ગુજરાત બહાર 6 માસ સુધી રહેવાની તૈયારી પણ દર્શાવી છે. જેના વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા રોશની રાજાણી. જી વિભૂતિ, પાટીદાર અનામત વિશે તો આપણે સૌ સારી રીતે જાણીએ છીએ, તેમજ અનામતના મુખ્ય નેતા હાર્દિક પટેલ વિશે પણ આપણે જાણીએ છીએ. હાર્દિક પટેલ પર અમદાવાદ તેમજ સુરતમાં રાજદ્રોહના 2 ગુના નોંધાયા છે અને હાલ તે સુરતની જેલમાં છે, ત્યારે હવે તે જામીન મેળવવા માટે કોઈ પણ બાંહેધરી આપવા હાર્દિક પટેલ તૈયાર થયા છે, તેમજ તેને જો જામીન આપવામાં આવે તો તે ગુજરાત બહાર 6 માસ વિતાવશે તેવી પણ તેણે તૈયારી દાખવી છે. આ બાબતે જસ્ટિસ AK દેસાઈ જણાવે છે અને તેઓએ બંને પક્ષ એટલે કે બચાવ પક્ષ અને ફરિયાદી પક્ષની વાતો સાંભળી અને હાલ ફિલહાલ ચુકાદો અનામત પર મૂક્યો છે. ત્યારે આગળ ગુજરાત સરકાર આ માટે સખત વિરોધ કરી રહી છે કે જો હાર્દિક પટેલને ગુજરાત બહાર 6 માસ રાખવામાં આવશે તો પણ વાતમાં જાજો ફેર નહીં પડે, કારણ કે બહાર રહીને પણ તે સોશિયલ મીડિયા દ્વારા જે તેમના સમાજના લોકો છે તેને સોશિયલ મીડિયા દ્વારા ખાસ ઉશ્કેરાશે. તેથી હવે એ જોવાનું રહ્યું કે તેમને જામીન આપવામાં આવશે કે નહીં, અને તેમણે જે માંગ કરી છે કે તેઓ ગુજરાત બહાર 6 માસ વિતાવશે જો તેમને જામીન મળશે તો, તેની પર આગળ કયો નિર્ણય લેવામાં આવશે. જે વિભૂતિ, સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. રક્તદાનને મહાદાન ગણવામાં આવે છે. રોજ બરોજ લોકોને તેની જરૂરિયાત વધતી જાય છે, ત્યારે તેની જરૂરિયાતને પહોંચી વળવા વિવિધ સંસ્થાઓ દ્વારા અવનવા પ્રયત્નો થાય છે. ત્યારે 14 જૂન એટલે રક્તદાન દિવસ, તે નિમિત્તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આમ એકઠું થયેલા રક્તને ગરીબોને સહાય માટે આપવામાં આવશે. ડૉક્ટર અતુલ પંડ્યા, પ્રમુખ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત રાજ્ય. આજે 14 જૂન વિશ્વ બ્લડ ડોનર ડે નિમિત્તે એક સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પૂરા રાજ્યભરમાં વિવિધ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પોનું આયોજન કરી રહી છે. અને ખૂબ ગર્વ રીતે હું કહું છું કે આજે રાજકોટ બ્રાન્ચમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી છે અને બહુ મોટી સંખ્યામાં આજે બ્લડ ડોનર્સ અહીંયા આવ્યા છે. મારું નામ યશ પટેલ છે અને આજની તારીખે 14 તારીખના રોજ આપણે પીડીયુ મેડિકલ કોલેજના રાજકોટના લેક્ચર હોલ ખાતે આપણે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં મેં અને મારા મિત્રોએ બ્લડ ડોનેશન કર્યું છે. જે આ પીડીયુ ગવર્મેન્ટ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ જે દર્દીઓ હોય છે તેમને વિનામૂલ્યે આપણે બ્લડ ડોનેટ કરે છે, એના માટે અમે દર 3-3 મહિને અમારા મેડિકલ કોલેજમાંથી અમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાવીએ છીએ અને એમાં અમે બધા મિત્રો અને અમારા મેડિકલ સ્ટુડન્ટ તેમજ સ્ટાફ બધા એમાં બ્લડ ડોનેટ કરે છે અને એના લીધે જે જરૂરિયાતમંદ દર્દીઓ હોય છે તેમને ખૂબ લાભદાયી નીવડે છે. અને રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડ ખાતે હાલ 5 દિવસીય ફૂડ એક્ઝિબિશન ચાલી રહ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો આ એક્ઝિબિશનની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે આ એક્ઝિબિશનમાં 150થી પણ વધુ કંપનીઓએ ભાગ લીધો છે, તેમજ લોકો અલગ અલગ સ્ટોલ્સની મુલાકાત લઈ રહ્યા છે અને દરેક સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. અમારી જે બ્રાન્ડ છે જેનિસિન કોર્પોરેશન, એ અત્યારે નવું ફૂડ ડિવિઝન લોન્ચ કરી રહ્યું છે, કે જેમાં અત્યારે પાણીપુરી મસાલા છે, પાઉંભાજી મસાલા છે, ગરમ મસાલા છે, ટી મસાલા, ચાટ મસાલા અને બધી જ પ્રોડક્ટ અત્યારે અવેલેબલ છે, જેમાં અમને અત્યારે ફૂડ સમાચારમાં સારો એવો રિસ્પોન્સ સમાચાર તરફથી પણ મળેલો છે અને ફૂડ સ્ટોલ ઉપરથી પણ મળેલો છે. થેન્ક યુ. અને અત્યારે અમારી જે પ્રોડક્શન હાઉસ છે એ સુરતની અંદર કિમમાં છે અને અમારી રજિસ્ટર ઓફિસ સુરતમાં છે સર. અમે અત્યારે ટોટલી ઇન્ડિયામાં અમે અત્યારે બિઝનેસ કરી રહ્યા છીએ. થેન્ક યુ. અને આ એક્ઝિબિશનમાં 5 દિવસનો સ્ટોલ આપણે રાખેલો છે કંપની તરફથી, હાથી મસાલા કંપની નામ છે ગાંધી સ્પાઇસીસ પ્રાઇવેટ લિમિટેડ, બ્રાન્ડ નેમ છે હાથી મસાલા, જે કંપની 60 વર્ષથી કાર્યરત છે અને લોકોનું સ્વાસ્થ્યને ધ્યાન રાખી અને બધા સ્પાઇસીસ બનાવે છે જેથી કરીને લોકોને પ્રોબ્લેમ ના થાય કોઈ જાતના. અને તેમાં 60 પ્રોડક્ટ બનાવે છે, અલગ અલગ પ્રકારના મિક્સ મસાલા છે, મરચું, હળદર, ધાણાજીરું છે, જે લોકોને એકદમ સ્વાસ્થ્યને માફક આવે એ રીતે કંપની ધ્યાન રાખી અને ક્રાયોજેનિક ગ્રાઇન્ડિંગ જેનાથી કે એના કોઈ પણ જાતના જે મરચું છે, હળદર છે, એના મરચાના જે તત્વો હોય ને તે બળી ન જાય તેના માટે ક્રાયોજેનિક ગ્રાઇન્ડિંગનો પ્લાન કંપનીએ 2012થી લોન્ચ કરેલો છે. સાહેબ, મારું નામ અંકુર દોંગા. આપણે નવસારીની અંદર કાજુ પ્રોસેસિંગનું યુનિટ છે. અમે અહીંયા કાજુ પ્રોસેસિંગ કાચો માલ આફ્રિકાથી લોકલ બધેથી બાઇંગ કરીએ છીએ અને અમે આખી પ્રોસેસ એની અંદર ઊભી કરીએ છીએ. એની સાથે અમારી પાસે કાજુની અંદર બનતી ફ્લેવર, જેમ કે મસાલા છે, પછી સ્વીટ ફ્લેવરની અંદર ચોકલેટ, મેંગો, રોઝ, એ બધી પ્રોડક્શન કરીએ છીએ. બીજું અમારી પાસે ફ્રૂટ છે, કીવી છે, પાઇનેપલ છે, એના સિવાય ઘણી બધી પ્રોડક્ટ છે. અને વેક્યુમ પેકેટની અંદર એક્સપોર્ટ ક્વોલિટીમાં અમે માલ બધો બનાવીએ છીએ. અમારું પ્રોસેસિંગનું કામ છે. ઇમ્પિરિયલ ફૂડ નવસારી, આપણે હાઈવે ખાતે કંપની છે અને બહુ સારો એવો રિસ્પોન્સ મળ્યો. અહીંયા બહુ મજા આવી. સૌરાષ્ટ્રની અંદર આપણે ડીલર અને ડિસ્ટ્રીબ્યુશન માટે આપણે અહીંયા આવ્યા છીએ, જેના ઘણા બધા અમને નામ લખાવી ગયા છે ડીલર અને ડિસ્ટ્રીબ્યુશન માટે. હવે અમે આફ્ટર એક્ઝિબિશન એનું અમે વર્કઆઉટ કરીશું. હલો, માયસેલ્ફ હેમાંશુ, કૃષ્ણા પાક ગ્રુપ, સ્ટાર્ટિંગ ફ્રોમ 1979. આજે 4 રિસોર્ટ અમારા છે. એક સૌથી મોટો વોટર પાર્ક છે સૌરાષ્ટ્રનો, એકમાત્ર વોટર પાર્ક છે. 4 રિસોર્ટ્સ, 1 વોટર પાર્ક અને હમણાં કાલે જ અમારું એક નવી હોટલનું ઉદ્ઘાટન છે ગાંધીનગર ખાતે. ગુજરાતનો એક સૌથી મોટો વોટર પાર્ક ચિલોડા પાસે કૃષ્ણા પાક ગ્રુપ લઈને આવી રહ્યું છે. એટલે 1979થી શરૂઆત કરી અને આજે એક નાના એવા બીજમાંથી વટવૃક્ષ બની ગયું છે કૃષ્ણા પાક ગ્રુપ. નો ડાઉટ આમાં રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતાનો બહુ મોટો ફાળો છે, બહુ મોટું યોગદાન છે.
અને અમારા એમડી સીએમડી શ્રી હરિભાઈ પટેલ સુરેશભાઈ પટેલનું પણ અથાક પ્રયત્ન લુઈ રેડ્યું છે એણે. અમારું નામ નિસર્ગ છે, અમારી કંપનીનું નામ નિસર્ગ એન્ટરપ્રાઇઝ છે. અત્યારે અમે મેઇનલી અમે 5 થી 6 પ્રોડક્ટ બનાવીએ છીએ. અમારી પહેલી પ્રોડક્ટ જે છે એ નિસર્ગ તુલસી છે, કે જે 5 પ્રકારની તુલસીના બીજનો અર્ક બનાવેલો છે, જેનો ફાયદો તમારે તાવ, ઉધરસ, શરદી હોય, એસિડિટી હોય, સિરદર્દ હોય એમાં વપરાઈએ. બીજું એક અમે સ્ટીવિયાની ફાર્મિંગ કરીએ છીએ. સ્ટીવિયા એક નેચરલ વનસ્પતિ છે કે જે સુગર કરતાં 20 થી 30 ગણી વધારે ગળી હોય, જે ડાયાબિટીક લોકો માટે વપરાતી હોય છે. અન્ય પ્રોડક્ટમાં અમારી જોડે સરગવાનો પાવડર છે, વીટગ્રાસ પાવડર છે, એના ઉપરાંત અમારી જોડે ઘણા જ્યુસ બનાવીએ, લાઇક એલોવેરા જ્યુસ, આંબલા જ્યુસ. એના પછી અમારે બીજું ડાયાબિટીસનું ચૂર્ણ પણ હોય છે. અમારું મેઇન હેડક્વાર્ટર અમદાવાદમાં છે અને અમે છેલ્લા 4 વર્ષથી અમે કાર્યરત છીએ આ બિઝનેસમાં. સૌરાષ્ટ્રનું અત્યારે અમારું અહીંયા રાજકોટમાં અત્યારે અમારું પહેલું અહીંયા ઇવેન્ટ છે. આની પહેલાં ઘણા ઇવેન્ટ કરી ચૂક્યા છીએ, પણ અત્યારે અમારું મેઇનલી માર્કેટ અમારું અમદાવાદ, બરોડા, રાજકોટ અને બધી જગ્યાએ અમારે છે. પ્રોડક્ટમાં તમે જોઈ શકો તો સરગવાનો પાવડર છે, પછી તુલસીનો અર્ક છે, સ્ટીવિયા છે, એ ઉપરાંત બધા જ્યુસ બનાવેલા છે, એક્ટમી ક્લિયર, એલોવેરા, અર્જુન શક્તિ, એટલી પ્રોડક્ટ અમારી અવેલેબલ છે. આ સિવાય બીજી ઘણી પ્રોડક્ટ છે, પણ જે અમે અમદાવાદમાં એનું અમે કરી રહ્યા છીએ. ગઢડાના કેરાડામાં નરેગા યોજનાના 700 મજૂરોને છેલ્લા 6 મહિનાથી પગાર ન મળતા મજૂરોની હાલત દયનીય બની છે. આથી 6 મહિનાથી મજૂરોને પગાર ન મળતા સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને 2 દિવસમાં તેનો પગાર આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બેરોજગાર લોકોને રોજગારી મળી રહે તે માટે અલગ અલગ યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે ગુજરાતમાં અછત તેમજ પછાત વિસ્તારમાં કેન્દ્ર સરકારની નરેગા યોજના દ્વારા લોકોને રોજગારી મળી રહે તે માટે શરૂ કરવામાં આવી હતી. ત્યારે ગઢડા તાલુકાના કેરાડા ગામે છેલ્લા 6 મહિનાથી નરેગા યોજના હેઠળ તળાવમાં રાહત કામ શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં કેરાડા ગામના 1000 જેટલા લોકો રાહત કામે જતા હતા. પરંતુ વાત એમ છે કે કેરાડા ગામના 1000 મજૂરોમાંથી જે મજૂરોને SBI બેંકમાં ખાતા હતા તેવા લોકોને રાહત કામનો પગાર ચૂકવવામાં આવ્યો છે, પરંતુ જે લોકોને પોસ્ટમાં ખાતા છે તેવા લગભગ 700થી વધુ મજૂરોને પગાર વેતન ચૂકવવામાં આવ્યું નથી. આથી મોટી સંખ્યામાં મજૂરો ગામમાં એકઠા થઈ સરકાર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે જો 2 દિવસમાં પગાર ચૂકવવામાં નહીં આવે તો અમે આખું ગામ ગઢડા તાલુકા પંચાયત કચેરીએ જઈ ઉગ્ર આંદોલન કરીશું. શું નામ તમારું? દેવસિંહભાઈ રાઘવભાઈ અટક માલિકિયા. કયું ગામ છે? કેરાળા. આ ગામની અંદર અત્યારે કઈ યોજના હેઠળ કામગીરી શરૂ છે? આ ગામની અંદર જે રાહત કામ સરકારે ખોલ્યું હતું 4 મહિના ઉપર થયો, 5 અઠવાડિયા આંક્યું, 1 અઠવાડિયું 4 વીકનું પાડ્યું, 4 દિવસનું, 1 અઠવાડિયું 5 દિવસનું પાડ્યું, વચ્ચે વચ્ચે એક અઠવાડિયું રજા પાડતા જાય તો એ છતાંય પબ્લિક બહુ સહન કરતી જાય છે, તોય પગાર હજી મળ્યો નથી. કેટલા લોકોનો પગાર નથી મળેલો? 750 લોકોનો પગાર મળ્યો નથી. હા, એ લોકોએ જે પોસ્ટમાં ખાતા ખોલાવેલા હતા ત્યારે જે પોસ્ટના ખાતા ખોલાવેલા હતા 4 આંકડાના હતા, પછી કંઈક નવા આંકડા ખોલાવવા પડ્યા, તે પછી અપડેટ કર્યા છે. હવે લગભગ 1-2 દિવસની અંદર એમનો પગાર થઈ ગયો છે. આમ તો 450ની ગેંગ છે, પણ અંદાજે એવા એક જોબચાર્ટ મુજબ 7-5 જણા ગણી એટલે લગભગ 700 જણા ખરા. ધોરાજી નગરપાલિકામાં મોરમ પાથરવાના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની વિગતો પ્રકાશમાં આવતા નિવૃત્ત આર્મીમેને ઘણા સમયથી ભ્રષ્ટાચારની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા. તેમ છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં ન આવતા નિવૃત્ત આર્મીમેને ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે ઝેર ગટગટાવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. તેમજ નિવૃત્ત આર્મીમેનને સારવાર અર્થે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. અહીં ધોરાજીના એક રહીશ છે, ગંભીરસિંહ અંબાળા, જેઓ નિવૃત્ત આર્મીમેન છે, જે 2014-15 ધોરાજી નગરપાલિકા તરફથી જે રોડના ટાઇલ્સ નાખવાનું આયોજન થયું, જે કામગીરી કરવામાં આવેલી, તેઓનું માનવું એમ છે કે લાખો રૂપિયા ભ્રષ્ટાચાર થયેલ છે. તે માટે તેઓએ તપાસવા માટે અવારનવાર રજૂઆત કરેલી, પણ ઉપરી જે ડિપાર્ટમેન્ટ તરફથી એમને કંઈ સંતોષકારક જવાબ નહીં મળતા તેમણે આત્મવિલોપનની અરજી કરેલી. એ બાબતે અગાઉ પણ તેમના વિરુદ્ધ અટકાયતી પગલાં પોલીસ દ્વારા લેવામાં આવેલા,
અને આજરોજ પણ તેઓ ફરી રજૂઆત કરવા આવેલા. એ વખતે અમારા પોલીસ બંદોબસ્તમાં હાજર હતા. એ દરમિયાન તેમણે દવા પીવાની કોશિશ કરતા અમારા હાજર પોલીસ હેડ કોન્સ્ટેબલ ભીમભાઈએ તેઓને તાત્કાલિક અટક કરી રિટર્ન કરી તાત્કાલિક હોસ્પિટલમાં લઈ આવેલા સારવાર હેઠળ છે. ધોરાજીમાં સાંસદ રાદડિયા અને ધારાસભ્ય માકડિયા વિરુદ્ધ પાણી પ્રશ્ને પોસ્ટરો લાગતા ભારે ચકચાર મચી ગયો. શહેરના ગેલેક્સી ચોક, બંબા ગેટ અને સ્ટેશન રોડ પર ધોરાજીની પ્રજા ચોખ્ખું પાણી પીવાનું માગે છે, ત્યારે સાંસદ રાદડિયા અને ધારાસભ્ય માકડિયા ચૂપ કેમ છે તેવા લખાણ લખેલા પાસના કન્વીનર વિઠ્ઠલભાઈ હિરપરા દ્વારા બેનર લગાવાતા શહેરમાં રાજકીય ગરમાવો છવાયો છે. આ અંગે વિઠ્ઠલભાઈ હિરપરાએ જણાવ્યું છે કે મેં જ બેનર લગાવ્યા છે અને હું બેનરમાં જે લખાણ છે તે વાત પર અટલ છું. ધોરાજીના જનતાને આજથી 8 દિવસે પાણી આવે છે, એ પાણી પણ પીવા લાયક પાણી નથી. અને ફોફર ડેમમાં પાણી હોવા છતાં રાજ્ય સરકારે નિર્ણય કરેલ છે કે ભાદર બેનું પાણી આપવું. તો ભાદર બેનું પાણી પીવા લાયક પાણી નથી, કેમિકલયુક્ત પાણી છે. તો મારે ભાજપના સાંસદ સભ્ય વિઠ્ઠલ રાદડિયા અને ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયાને કહેવાનું છે કે તમે ચૂપ કેમ છો? ધોરાજી નગરપાલિકામાં ભાજપની બોડી હોવા છતાં પ્રમુખ સહિતના સુધરાઈ સભ્યોએ રાજીનામા આપી દેવાની તૈયારી બતાવેલ છે, ત્યારે મારે ધોરાજીની જનતાને જાગૃત કરવા માટેથી પોસ્ટર ધોરાજીમાં મારવા પડ્યા છે અને ધોરાજીના પોસ્ટર મારી અને લોકોને મારે જાગૃત કરવાની ફરજ પડી છે. હું હાલ ધોરાજી પાસનો કન્વીનર છું, અગાઉ ભાજપનો મહામંત્રી રહી ગયેલો છું અને હાલમાં સામાજિક એક આગેવાન તરીકે મારે. ગીર સોમનાથ જિલ્લામાં આગામી ચોમાસાને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા આગોતરી તૈયારી કરવામાં આવી છે. દેશભરમાં ચોમાસું બારણે ટકોરા દઈ રહ્યું છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ડોક્ટર અજયકુમાર દ્વારા દરેક ખાતાના અધિકારીઓની ચોમાસા દરમિયાન સજાગ રહેવા સૂચના આપવામાં આવી છે. તેમજ મામલતદાર કચેરી, સિંચાઈ વિભાગ કચેરી, ફિશરીઝ કચેરી, બંદર કચેરી, જિલ્લા પંચાયત સહિતના વિભાગોમાં 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે અને ભારે પૂર, વાવાઝોડા, ખાદ્ય પદાર્થો અને ચેતવણી અંગેની વ્યવસ્થા ગોઠવાઈ ચૂકી છે. 10 જૂન 2016 થી તારીખ 15 ઓગસ્ટ 2016 સુધી દરિયામાં માછીમારી પર પ્રતિબંધ મૂક્યો છે, જેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવેલ છે. તેમજ ચોમાસા દરમિયાન ફિશરીઝ એસોસિએશનની યાદી, બચાવ કામગીરી માટે ઉપયોગમાં લઈ શકાય તેવી બોટોની યાદી, બચાવ કામગીરી માટે 100 જેટલા તરવૈયાની યાદી, આફત સમયે માછીમારોને સમયસર ચેતવણી મળી શકે તે માટે કંટ્રોલ રૂમ સહિતની તૈયારીઓ કરી લીધી છે. તેમજ સંદેશા વ્યવહાર ન ખોરવાય અને ખોરવાય તો તાકીદની પરિસ્થિતિમાં હેમ રેડિયો અંગે પ્રબંધ કરાયો છે. કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર વિભાગ દ્વારા દરિયાકાંઠાના 58 ગામોમાં દરિયાઈ કે પૂર હોનાર સમયે કેમ બચવું તેનું નિર્દેશન તજજ્ઞો દ્વારા તથા NDRFની ટીમ દ્વારા તાલીમબદ્ધ કરાયા છે. દરેક ગ્રામ્ય કક્ષાએ 25 સભ્યોને તાકીદની પરિસ્થિતિઓમાં પ્રાથમિક સારવારની ટ્રેનિંગ અપાઈ છે. આ ઉપરાંત તાકીદની સ્થિતિમાં અધિકારીઓની નિમણૂક કરાઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં આગામી ચોમાસાને ધ્યાને લઈ અને પ્રી મોન્સૂન તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા જિલ્લાના તમામ અધિકારીઓની એક મિટિંગ વિગત ડિટેલમાં લેવામાં આવેલી છે. તમામ તાલુકાઓમાં તેમજ જિલ્લા મથકે કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે 1 જૂનથી. તેમજ આ કંટ્રોલ રૂમ મામલતદાર ઓફિસના કંટ્રોલ રૂમ સિવાય સિંચાઈ ખાતું, પછી કોસ્ટગાર્ડ, ફિશરીઝ દ્વારા પણ અલગ અલગ નગરપાલિકાઓ દ્વારા પણ પોતાના કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવેલા છે. જિલ્લા કક્ષાનો ટોલ ફ્રી કંટ્રોલ રૂમ 1077 છે, જેની ડાયલ કરવાથી અહીંયા કલેક્ટર ઓફિસના કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકાશે. શિક્ષણના હબ રાજકોટમાં શિક્ષણ રામ ભરોસે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના સૌરાષ્ટ્રના DEO અને DPOની જગ્યા ખાલી છે, જેના વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા નિહિર પટેલ. સમાચારના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર પર. 14 જૂન એટલે રક્તદાન દિવસ, તે નિમિત્તે યોજાયો સિવિલ હોસ્પિટલમાં રક્તદાન કેમ્પ. રાજકોટમાં યોજાયું 5 દિવસીય ફૂડ એક્ઝિબિશન, મોટી સંખ્યામાં લીધી લોકોએ મુલાકાત. ગઢડામાં નરેગા યોજનાના 700 મજૂરો છેલ્લા 6 મહિનાથી પગાર વિહોણા, આગામી 2 દિવસોમાં પગાર નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી. આ તાજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક ચેનલ.
નમસ્કાર. સૌરાષ્ટ્રની શિક્ષણ નગરી ધોરાજીમાં સફળતાપૂર્ણ 7 વર્ષ પૂરા કરી 8મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતી સંસ્થા એટલે કે ધ યુનિક સ્કૂલ ઓફ સાયન્સ આપણા બાળકને પાયાથી જ એટલે કે નર્સરીથી લઈ ધોરણ 11-12 સાયન્સ કોમર્સ સુધીનું સળંગ શિક્ષણ. અમારી સ્કૂલની વિશેષતા, અમારા સ્કૂલના ટ્રસ્ટીઓ જ મહત્વના વિષયોનું શિક્ષણ આપે છે, જેમ કે ગણિત વિષય તજજ્ઞ શ્રી માકડિયા સર, વિજ્ઞાન વિષય તજજ્ઞ શ્રી અગેરા સર, સામાજિક વિજ્ઞાન વિષય તજજ્ઞ શ્રી વગાસિયા સર તથા અંગ્રેજી વિષય તજજ્ઞ શ્રી દેવાંગ સર અને શ્રી સુરાણી સર. વિશાળ કોમ્પ્યુટર લેબ, દરેક રૂમમાં પ્રોજેક્ટની સુવિધા, દરેક રૂમમાં સીસીટીવી કેમેરા, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા શિક્ષણ, આસપાસના વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે વાહનોની સુવિધા, બહારગામના વિદ્યાર્થીઓ માટે અદ્યતન હોસ્ટેલ સુવિધા જ્યાં વિશાળ પ્લેગ્રાઉન્ડ, વિશાળ હવા ઉજાસ ધરાવતા રૂમો તથા આધુનિક સુવિધા જેવી કે સીસીટીવી કેમેરા, આરઓ વોટર સિસ્ટમ જેમાં બાળકોને મળે છે પોતાના પણ જેવું વાતાવરણ, શુદ્ધ અને સ્વાદિષ્ટ ભોજન કે જે ઘરનો પણ સ્વાદ ભૂલાવે છે, અને માતા પિતા જેવી દેખરેખ રાખતા હોસ્ટેલના કર્મચારીઓ. એડ્રેસ: કેમ્પસ 1 સ્ટેશન રોડ સરસ્વતી કોલેજની બાજુમાં ધોરાજી, કેમ્પસ 2 જૂના ઉપલેટા રોડ પટેલ એગ્રી એક્સપોર્ટની સામે ધોરાજી, ધ યુનિક સ્કૂલ ઓફ સાયન્સ ધોરાજી. અમારો નંબર નોંધી લેશો 0-2824-225-111. અમારો બીજો નંબર નોંધી લેશો 9-4282-66963.